નમસ્કાર આપ સૌનું સ્વાગત છે તમે અત્યાર સુધી ગુજરાતી વિષયમાં ઘણા ખરા એકમો શીખી ગયા છો આજે આપણે નવો એકમ શીખવા જઈ રહ્યા છીએ હવે ચિત્રકાર દ્વારા નવા મૂળાક્ષરોનો પરિચય મેળવીએ આ છે ભમરડો અને અહીંયા લખ્યું છે ભમરડો ભમરડો ભ ભમરડો ભ આ છે યજ્ઞનું ચિત્ર અહીંયા લખ્યું છે યજ્ઞ અહીં લાલ અક્ષરે લખેલો મૂળાક્ષર છે ય યજ્ઞ ય બાળ મિત્રો અહીં ચિત્ર અને અહીં લખેલા મૂળાક્ષરને આપણે બરાબર ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે યજ્ઞ યજ્ઞ ચિત્ર છે ધજાનું લખેલ છે ધજા ફટાકડા તમારે ચિત્ર પણ જોવાનું છે અને તેનું નામ પણ વાંચવાનું છે ફટાકડા ફટાકડા અહીંયા લખેલ છે ફટાકડા

ડબ્બીઓ જેવું દેખાય છે અને તેમાં દવા ભરેલ છે દવાને ઔષધ પણ કહેવાય અહીંયા ઔષધ લખેલ છે આપણે અહીંયા છે ઔષધ ઔ વિદ્યાર્થી મિત્રો ચિત્રકાર દ્વારા આપણે મૂળાક્ષર ઓળખવાનો પ્રયત્ન કર્યો મૂળાક્ષર ઓળખવાની બીજી પ્રવૃત્તિ કરીએ અહીં બે ચિત્ર આપ્યા છે તે ઓળખીએ ભમરો ભ અહીં લખેલ છે ભમરો ચિત્રને પણ જુઓ અને લખેલ શબ્દને પણ જુઓ આ ચિત્ર છે છે ભમરડાનું લખ્યું તેનો શબ્દ ભમરડો ભમરો ભમરડો ભ જ્યારે આપણે ભમરો શબ્દ બોલીએ ત્યારે તેનો પહેલો મૂળાક્ષર આવે છે ભથી થી શરૂ થાય છે અને તે જ રીતે ભમરડામાં પણ પહેલો મૂળાક્ષર ભ આવે છે તમારે અહીં ભને બરાબર ઓળખવાનું છે તો જુઓ મિત્રો અહીં લખેલ છે ભ સામે લખેલા મૂળાક્ષરમાંથી આપણે ભને ઓળખી અને તેની ઉપર ગોળ કરીશું તો ચાલો આવો ભ જુઓ અને ઓળખો ભ છે ના આ તો બ છે ચાલો અહીંયા જુઓ હ તમે ચિત્રમાં દર્શાવેલ મૂળાક્ષરને જોઈને પણ કહી શકો અહીંયા પણ ભ લખેલ છે સરસ તો આપણે આ ભ ને ઓળખી ગયા ચાલો હવે આગળ જોઈએ અહીંયા ભ છે હમ આ તો મ લખેલ છે આગળ ખૂબ સરસ આ છે ભ તેવી જ રીતે નીચે શબ્દ લખેલ છે તેમાંથી પણ આપણે ભ ને ઓળખી કાઢવાનો છે ભ શબ્દની શરૂઆતમાં પણ હોય વચ્ચે પણ હોય અને છેલ્લે પણ હોય અહીંયા શબ્દ છે ભણ તો આપણે આમાંથી ભ મૂળાક્ષરને ઓળખી અને તેની પર ગોળ કરીએ આ છે ભ હવે નીચેના શબ્દો જુઓ માં ભ ક્યાં છે જુઓ આ રહ્યો તમારે પણ મારી સાથે બોલવાનું છે ભ ગ અહીંયા પણ શબ્દની શરૂઆતમાં ભ છે હા હવે નીચે પણ જોઈએ આ શબ્દમાં ભ ક્યાં છે હમ આ રહ્યો બ સરસ આપણે આ મૂળાક્ષરને બરાબર ઓળખી લેવાનું છે ચાલો હવે અહીંયા જોઈએ આ શબ્દ વાંચો અભય હવે જ કહો આમાં ભ મૂળાક્ષર ક્યાં છે હા સરસ જવાબ આપી રહ્યા છો તમે આ રહ્યો ભ નીચેનો શબ્દ જુઓ અને આમાં ભ મૂળાક્ષર ક્યાં છે હા વાંચીએ નભ અહીંયા આપણે આ મૂળાક્ષરનું ભ ઉચ્ચારણ કરીએ છીએ આ રહ્યો ભ નીચેના શબ્દમાં પણ ભ શોધીએ હમ ખૂબ સરસ આ છે ભ તમે પણ બોલો હમ ભલું સરસ વચ્ચે છે ભ આમ કોઈપણ શબ્દમાં મૂળાક્ષર ભ આગળ વચ્ચે કે અંતમાં પણ આવી શકે છે આપણે અહીંયા ભને બરાબર ઓળખવાનું છે અહીંયા બીજું મૂળાક્ષરનું ચિત્રકાર છે યતિ આ ચિત્ર છે યતિ યતિ એટલે જૈન મુનિ યતિ ય અને બીજું ચિત્ર છે હા હમણાં જ તમે આ ચિત્રનો પરિચય મેળવ્યો યજ્ઞ યજ્ઞમાં પણ ય મૂળાક્ષર પહેલો બોલાય છે તો આ છે ય અને આ રહ્યો ય તમારે યને બરાબર ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે ચાલો અહીંયા લખેલ છે ય તેની સામે લખેલા મૂળાક્ષરોમાંથી ય ઓળખો

સાથે યનો ઉચ્ચાર પણ કરતા રહો તે જ રીતે નીચે લખેલા શબ્દોમાંથી ય શોધીએ ચાલો ય ય ય છે અહીંયા લખેલ છે યમુના તો અહીંયા બોલાય છે ય અને આ રહ્યો ય ચાલો તો આપણે યને ઓળખીએ તેના પર ગોળ કરીએ બીજો શબ્દ વાંચો અને જુઓ અહીંયા તમને યમૂળાક્ષર ક્યાં દેખાય છે હા આ રહ્યો ય યમરાજ અને આ શબ્દ છે તેમાં પણ ય શોધો ય ક્યાં છે આ રહ્યો શબ્દની શરૂઆતમાં અને આ શબ્દમાં અહીંયા પણ શબ્દની શરૂઆતમાં ય છે તો

નો ઉચ્ચાર થાય છે અને આ રહ્યો ય અહીંયા છે ય વાંચીએ સમય સ્થાન અહીંયા છે આમ ય શબ્દની શરૂઆતમાં વચ્ચે અને છેલ્લે પણ હોય હવે આ મૂળાક્ષર જોઈએ ચાલો મને કહો આ કયો મૂળાક્ષર છે ચિત્ર પણ જુઓ અને મૂળાક્ષરને પણ ઓળખો અહીંયા લખેલ છે ધજા ધજા બોલતા પહેલો જ મૂળાક્ષર ધ બોલાય છે તો ધજા ધ અને જુઓ મિત્રો આ જે ચિત્ર છે ને એ ધમણનું ચિત્ર છે આ ધમણ લુહારભાઈ પાસે હોય તે તેમનું ઓજાર છે ધમણ ધ આ લખેલ મૂળાક્ષરને આપણે ધ કહીશું આ રહ્યો ધ ચાલો મિત્રો સામે લખેલા મૂળાક્ષરોમાંથી ઓળખી અને મને કહો આ ધ નથી અને આ ખૂબ સરસ આ છે ધ તો ચાલો બધા એક સાથે બોલો ધ અને આ હા આ પણ ધ છે અને આ આ રહ્યો ધ ધન ઓળખો હમ ખૂબ સરસ આ છે ધ ધન અને આ શબ્દ માં ધ જુઓ હા આ શબ્દમાં પણ પહેલો મૂળાક્ષર ધ છે ધરતી હવે આગળનો શબ્દ જુઓ આ રહ્યો રહ્યો વાંચીએ સાધન છેલ્લે છે આમ શબ્દમાં ધનુસ્થાન આગળ વચ્ચે અને અંતમાં પણ હોય જુઓ અહીંયા છે ફ અહીંયા ફણસનું ચિત્ર આપેલ છે અને આ ચિત્ર હા ફટાકડા છે તમારી વાત સાચી અને અહીં લખેલ છે તેનો શબ્દ ફટાકડા ફ હવે જુઓ ફને બરાબર ઓળખી લો ફણસ ફ ફટાકડા ફ અહીંયા જુઓ અને ઓળખો અહીંયા લખેલ ફને ઉપર આપણે ગોળ કરીશું બીજો મૂળાક્ષર હમ આ છે ડ આગળ જુઓ હા મિત્રો આ ફ છે તમે પણ ફનો ઉચ્ચાર કરો અને આ ફ છે હમ આ તો ક છે હા આ રહ્યો ફ અહીંયા પણ લખેલ છે ફ વા અહીંયા પણ ફ શબ્દની આગળ છે હા આ રહ્યો ફ તમે મારી સાથે બોલો ફરકડી અહીંયા ફ વચ્ચે રહ્યો હ હા આ રહ્યો ફ તો મિત્રો આ રીતે લખેલ મૂળાક્ષરને આપણે ફ વાંચીશું જુઓ મિત્રો અહીંયા ઓઝાર આપ્યા છે ડિસમિસ જેવા ઓજાર ઓઝાર ઓ અને આ ચિત્ર છે હા શીકુ છે શીકુ ઓ શીકુ ઓ અહીંયા લખેલ છે ઓ ચિત્ર પરથી આપણે આ મૂળાક્ષરને યાદ રાખવાનો છે આ છે ઓ અને અહીં લખેલા શબ્દોમાંથી ઓ શોધી અને ગોળ કરવાનું છે હા આવી રીતે લખેલ મૂળાક્ષરને આપણે ઓ વાંચીશું હા આ રહ્યો ઓ અને ઓ ને ફરતે ગોળ કરીશું હમ અહીંયા છે ઓ અને આને ઓ એમ બોલાય અહીંયા છે ઓ શ્રી ઓ છે ચાલો વાંચો ઓમકાર હવે નીચેનું ચિત્ર જુઓ આ છે ઔષધિ ઔષધ એટલે દવા અહીં લખેલ છે ઔ નીચે લખેલ શબ્દમાંથી ઔષધો આ છે ઔ આ રહ્યો તમે પણ મારી સાથે બોલજો હા ઔરંગાબાદ ઔ અને ત્રીજા શબ્દમાં પણ ઔ આગળ જ છે તેનું વાંચન કરીએ ઔરંગઝેબ આપણે આ મૂળાક્ષરોને બરાબર ઓળખી ગયા ખરું ને હવે આ મૂળાક્ષર સાથે અગાઉ શીખેલી માત્રા લગાવી અને વાંચન કરતાં પણ શીખી લઈએ તો ચાલો વાંચીએ જુઓ બાળ મિત્રો તમે અહીં ચાર મૂળાક્ષર લખેલા જોઈ રહ્યા છો હ છ બ હં ય ધ અને ફ તમે અહીં આ માત્રા જુઓ છો હવે આપણે ભ સાથે આની માત્રા મૂકીએ અને વાંચીએ બા હં ય અને ધ બની ગયો ધા વાંચો હમ ફા હવે આપણે બીજી માત્રા જોઈએ આ છે એક માત્રા બે ભ મૂળાક્ષર બોલી તે પછી એનો ઉચ્ચાર પણ તમારે કરવાનો છે બે યની સાથે એ જોડાય એટલે બોલાય એ હમ દે તમે પણ ખૂબ સરસ વાંચન કરી રહ્યા છો હવે બોલીશું ફે આ માત્રાનો પણ પરિચય મેળવી ચૂક્યા છો આ છે માત્રા અને તે મૂળાક્ષરની આગળ લાગે જુઓ ભની સાથે ઈ જોડાય એટલે વંચાય ભી યમાંથી બની ગયો ઈ અને અહીંયા વાંચીશું ધી અને ફી હવે એ જ રીતે આ છે દીર્ઘઈની માત્રા તે મૂળાક્ષરની પાછળ આવે તો ભની સાથે ઈ જોડાય તો શું વંચાય બાળ મિત્રો ભી હમ ઈ ધી હવે આ છે ઊની માત્રા આ ઉની માત્ર મૂળાક્ષર નીચે જોડાય જુઓ ની સાથે ઉ લાગે એટલે ભ પછી આપણે ઉ છોડીને બોલવાનું છે ભૂ બરાબર યુ અને ફૂ બાળમિત્રો અહીં શબ્દચિત્રકાળરૂપી રેલગાડી છે પરંતુ આ રેલગાડીના બધા ડબ્બા છૂટા છે આપણે આ રેલગાડીના બધા ડબ્બા એ રીતે જોડવાના છે કે જેથી દરેક ડબ્બાની પાછળ તે ડબ્બામાંના ચિત્ર અને તે ચિત્રના નામનો જ ડબ્બો આવે જેમ કે સૌ પ્રથમ આપણે એન્જિન મૂકીએ આ એન્જિનમાં ભમરડાનું ચિત્ર છે તેથી તેની પાછળ આ ભમરડો લખેલો ડબ્બો આવશે હવે આ ડબ્બામાં બીજો શબ્દ યજ્ઞ છે તેથી તેની પાછળ યજ્ઞના ચિત્રવાળો આ ડબ્બો આવશે હવે આ ડબ્બામાં બીજું ચિત્ર છે ધજાનું તેથી તેની પાછળ ધજા શબ્દ લખેલ આ ડબ્બો આવશે હવે આ ડબ્બામાં બીજો શબ્દ છે ફટાકડા તેથી તેની પાછળ ફટાકડાના ચિત્રવાળો આ ડબ્બો જોડાશે હવે આ ચિત્ર છે ઓટલાનું તેથી તેની પાછળ આ ઓટલો લખેલો ડબ્બો જોડાશે હવે આ ડબ્બામાં બીજો શબ્દ છે ઔષધ તેથી તેની પાછળ ઔષધના ચિત્રવાળો ગાર્ડનો ડબ્બો જોડાશે જે रेलगाड़ीનો છેલ્લો ડબ્બો છે આમ આપણી શબ્દ ચિત્રરૂપી रेलगाड़ी તૈયાર થઈ ગઈ આ રમત દ્વારા આપણે ચિત્ર સાથે શબ્દ જોડી અને रेलगाड़ी બનાવી હજુ પણ આ મૂળાક્ષરોને દ્રડ બનાવવા માટે આપણે એક રમત રમીએ અને તે છે પાસાની રમત તો ચાલો અહીંયા જુઓ અહીં તમને કેટલાક કલર અને તેની નીચે મૂળાક્ષર લખેલા દેખાય છે મારી પાસે એક પાસો છે તેમાં પણ આ જ રંગ આપેલા છે તો આ રમત તમે આગળ પણ રમી ચૂક્યા છો આજે પણ આપણે રમીને જોઈ લઈએ તો જુઓ મારી સાથે મારા એક મિત્ર છે હું અને તે બંને અમે અહીં રમત રમી રહ્યા છે તમે ધ્યાનપૂર્વક જોજો હા જુઓ અત્યારે અમારા બંનેની આ કુકરી છે મારી કુકરી વાદળી રંગની છે અને મારા મિત્ર કુકડી છે લાલ રંગની જુઓ પહેલાં હું દાવ લઈ રહી છું જુઓ મારા પાસામાં લીલો રંગ આવ્યો તો અહીંયાથી લીલો રંગ જુઓ લખેલ છે ધ તો હું પહેલાં મારી કુકડીને ધ ઉપર લઈ જઈશ

જુઓ જુઓ મારો રંગ આવ્યો વાદળી તો અહીંયા જુઓ અને મને કહો હવે હું મારી કુકડીને ક્યાં મૂકીશ ય પર તો જુઓ મિત્રો આપણે અહીં તીરની દિશામાં જ આગળ વધવાનું છે તો જોતા જાઓ ય આવી ગયો ય ય ય આ રહ્યો ય હવે તમારો વારો બેન હમ તમારે આવ્યો લીલો રંગ કયા મૂળાક્ષર પર બટન મૂકશો હા ધ ઉપર તો ચાલો તમે તમારી કૂકરીને ધ પર લઈ જાઓ અને હા એરોની દિશામાં જ આગળ વધજો હમ ખૂબ સરસ હજુ પણ હું તમારાથી આગળ છું હવે મારો વારો અરે મારો રંગ આવ્યો વાદળી તો વાદળી રંગમાં ય લખેલ છે તો હું મારી કુકડીને ય ઉપર લઈ જઈશ ચાલો ય ય ય આ રહ્યો ય હવે તમારો વારો તમારો રંગ આવ્યો ધલો રંગ લીલા રંગમાં લખેલ છે દ તમે તમારી કુકડીને પર લઈ જાઓ બરાબર તમે પણ ધ્યાનપૂર્વક રમત રમી રહ્યા છો ચાલો હું મારી કુકડીને અરે મારે તો ફરીથી પણ વાદળી રંગ આવ્યો તો હું મારી ય ય આ રહ્યો બીજો ય ચાલો બેન તમે પણ રમો અરે તમારે સરસ રંગ આવ્યો બ અને તમે હવે તમારી કુકડીને ભ પર લઈ જાઓ બોલતા જાઓ અને શોધો ભ ભ ભ હમ મળી ગયો ભ હવે મારો વારો અરે મારે પણ લાલ રંગ આવ્યો તો મારે પણ ભ ઉપર આવશે તમારો વારો લાલ રંગ અરે બેન તમારે પણ લાલ રંગ આવ્યો એટલે તમારે તમારી કુકડીને બહુ ઉપર લઈ જવાની છે તો જુઓ તમે પણ હમ ભસોદો હા તમે પણ મારી સાથે આવી ગયા હવે મારો વારો હવે મારે આવ્યો કાળો રંગ તો હું મારી કુકડીને ક્યાં લઈ જઈશ બાળ મિત્રો ઓ મૂળાક્ષર પર તો ચાલો

ધ ઉપર લઈ જઈશ જુઓ આપણે અહીંયા ધ ધ ધ ધ આ રહ્યો હવે તમારો વારો અરે અરે નાખો તો ખરા હા બોલો તમારે કયો રંગ આવ્યો કાળો અને તેમાં લખેલ છે ઓ તો તમે તમારી કુકરીને ઓ ઉપર લઈ જાઓ જુઓ તમારી કુકરી લાલ રંગની છે તમારી કુકરી આ રહી બેન તમારે દિશામાં આમ જવાનું છે હા બરાબર તમે તો મારા આગળ નીકળી ગયા હવે મારો વારો હવે મારે આવ્યો સફેદ રંગ જુઓ હવે હું મારી કુકરીને આવું ઉપર લઈ જઈશ જુઓ 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 હું જીતી ગઈ મિત્રો આપણે આ રમત રમ્યા એનો આશય એ છે કે તમે બધા જ મૂળાક્ષરને સરસ રીતે ઓળખો અને તેનો સાચો ઉચ્ચાર કરો જુઓ બાળ મિત્રો આજે આપણે નવા મૂળાક્ષરો શીખવા સરસ મજાની જુદી જુદી પ્રવૃત્તિ અને તમે પણ સરસ રીતે મૂળાક્ષરોની ઓળખ કરી હવે આપણે નવી નવી પ્રવૃત્તિ સાથે ફરી મળીશું નમસ્કાર